सुनत रस्ता सर्कल नजीक अरविंद केजरीवाल नी आम आदमी पार्टी ना गेरंटी कार्ड वितरण करता आपना कार्यकर्ताओं पर हुमलो करीने टेंट तोड़ी नाखनार एसएस ज्वेलर्स ना मालिक अने पुत्र सामे अंकलेश्वर शहर पुलिस मथक में जाणवाजो फरियाद आपवामां आवी छे। गुजरात विधानसभानी चूंटणीओना डंका वागी रह्या छे त्यारे हाल दरेक पार्टी पोतपोतानी रीते प्रचार करी रही छे। ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા હાલ તો અરવિંદ કેજરીવાલના ગેરંટી કાર્ડોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ કુબેર પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ટેન્ટ લગાવીને લોકોને અરવિંદ કેજરીવાલની પાર્ટીના ગેરંટી કાર્ડનું વિતરણ કરી રહ્યા હતા। ત્યાં જ તેમની ટેન્ટની પાછળ એસએસ જ્વેલર્સના માલિક દ્વારા ટેન્ટ હટાવી લેવાની માંગણી કરવામાં આવી હતી। આથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેની દુકાનથી સહેજ દૂર ટેન્ટ હટાવ્યું હતું। તેમ છતાં ઉશ્કેરાયેલા એસએસ જ્વેલર્સના માલિક અને તેના પુત્રએ એકાએક જ ગાળાગાળી કરવા લાગ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીના લોકોએ તેઓના કહેવા મુજબ ટેન્ટ હટાવી લીધુંનું જણાવતા જ લોખંડની પાઇપો લઈને કાર્યકર્તા ઉપર હુમલો કર્યો હતો અને ટેન્ટને પણ નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે આ અંગેની ફરિયાદ કરનાર ધર્મેશ પંડ્યા કે જેઓ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી છે તેઓ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં આ મામલે જાણવા જોગ ફરિયાદ આપી છે। તેઓના જણાવ્યા અનુસાર તેઓની આમ આદમી પાર્ટીની ઓફિસ પણ આ જ કોમ્પ્લેક્સમાં આવેલી છે અને તેઓ પણ આ પ્રિમાઇસિસમાં હક ધરાવે છે। ત્યારે એસએસ જ્વેલર્સના માલિક અને તેના પુત્રએ કદાચ કોઈ કિન્નાખોરીમાં અથવા તો મોદી ભક્તિમાં આ હુમલો કર્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। જો કે આ મામલે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરીએ એસએસ જ્વેલર્સના માલિક અને તેના પુત્ર સામે તેઓના ટેન્ટને નુકસાન અને કાર્યકર્તા પર હુમલો કરવા સંદર્ભે ફરિયાદ દાખલ કરવા શહેર પોલીસ મથકમાં જાણવા જોગ અરજી આપી છે। મારું નામ ધર્મેશ કુમાર પંડ્યા છે, હું આમ આદમી પાર્ટીની અંદર ભરૂચ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી છું અને આજરોજ અમે અમારા કાર્યકર્તાઓ સાથે ત્રણ રસ્તા ઉપર સર્કલ પર ગેરંટી કાર્ડનું કેજરીવાલના ગેરંટી કાર્ડનું વિતરણ કરી રહ્યા હતા। તે દરમિયાન અમે અહીંયા આગળ કેમ્પ લગાવ્યો તો સામેવાળી દુકાનવાળાભાઈ એમ કહેવા માંડ્યા કે અહીંયા કેમ્પ નહીં લગાવો, અમારી જગ્યા છે। હવે અમે એમને કીધું કે ભાઈ તમારી જગ્યાની તમારી પાર્ટીની જગ્યાની બહાર અમે ગટર પર લગાવીએ છીએ, આ પબ્લિક પ્લેસમાં લગાવીએ છીએ, તો પણ એ નહીં માન્યા। અને ત્યાર પછી એના ફાધર આવે ને એના ફાધર આવી અને કે અમને ગાડી મૂકવી છે તમે હટાવી લો, તો અમે હટાવી લીધું અને અમને ગાડી પાર્ક પણ કરવા દીધી, તો બી એનો છોકરો સપાટા લઈને અમારી સાથે મગજમારી કરવા માટે આવ્યો અને આમ આદમી પાર્ટીનું જે ટેન્ટ લગાવેલું હતું કેજરીવાલના ફોટા સાથેનું એ ટેન્ટ એને ઉંચકીને ફેંકી દીધું છે। આવી રીતે ખોટી મગજમારી કરે છે અને અમે જે કંઈ કામ કરી રહ્યા છીએ આમ પબ્લિક માટે કરી રહ્યા છીએ, આમ જનતા માટે કરી રહ્યા છીએ, અમારા પોતાના કોઈ સ્વાર્થ માટે અમે કામ નથી કરતા। કે કેજરીવાલની જે ગેરંટી છે કે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની, મહિલાને 1000 રૂપિયા આપવાના, બેરોજગારને 3000 રૂપિયા આપવાના, આ જે ગેરંટી કાર્ડનું વિતરણ અમે દરેક જગ્યાએ ગામે ગામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અને એનો આજે ગેરંટી કાર્ડના વિતરણનો પ્રચાર પ્રસાર માટે અમે આજે અહીંયા કેમ્પ લગાવ્યો હતો, તો આ કેમ્પમાં આ લોકોએ આ રીતે ખોટી રીતે મગજમારી અમારી સાથે કરી છે, સીધા અમે પોલીસ ફરિયાદ કરવા માટે જઈ રહ્યા છીએ અમે।